સણોસરા ગામનો ખાડો કોનો ભોગ લેવાની રાહ જોવે છે. આખલો ખાડામાં બે દિવસથી પડી ગયો છે. ગ્રામજનો કહે છે કે કોન્ટ્રાક્ટર ઊંઘી રહ્યા છે, કોઈ જવાબ આપવા તૈયાર નથી. ખાડો ખોદવાની મંજૂરી કોણે આપી છે, કેવી રીતે આપી છે અને કેમ આપવામાં આવી છે તેવા વેધક સવાલો ગ્રામજનો કરી રહ્યા છે. ભુજ તાલુકાના સણોસરા ગામે અનધિકૃત રીતે મોબાઈલ ટાવર માટે ખોદી નખાયેલ ખાડામાં ગૌવંશ પડી જતા ગૌભક્તો અને ગ્રામજનો રોષે ભરાયા. સણોસરા આજથી એક મહિના પહેલા જિલ્લા સમાહર્તાને અરજી આપવામાં આવી હતી કે તેઓના ગામમાં ભુજ તાલુકાના સણોસરામાં અંગત ફાયદા માટે ગામના લોકોને વિશ્વાસમાં લીધા વિના કોઈ કંપની સાથે કરાર કરી અમુક તત્વો દ્વારા ખાડો ખોદવા માટે મંજૂરી આપી દેવામાં આવી હતી, જે હકીકતે ગેરવ્યાજબી છે. આ ખાડો ગામના અવરજવર કરતા મુખ્ય રસ્તા પર ખોદાયેલો છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. આ ખાડામાં આખલો પડી ગયો હતો, જેને પણ બહાર કાઢવા માટે જરૂરી સામગ્રી મંગાવાઈ છે, તો અહીં અગર કોઈ બાળક કે વૃદ્ધ પડી જશે તો જવાબદારી કોની રહેશે તેવી અપીલ ગ્રામજનો કરી રહ્યા છે. મારું નામ આશાવેલા રબારી. મારું ગામ સણોસરા, ભુજ તાલુકો, જે ભુજથી 15-20 કિલોમીટર દૂર આવેલું છે. અત્યારે અમારે અહીંયા ટાવરનો ખાડો ખોદી ગયા છે. તો આજથી એક મહિનો પહેલાં અમે કલેક્ટર સાહેબને બધાને અરજી આપેલી હતી, તો એ બંધ કરાવી નાખ્યું બધું. પણ અત્યારે હવે ખાડા ખોદીને રાખી ગયા છે અને અહીંયા અમારે પશુપાલકનું ગામ છે, જેના કારણે હવે ઢોર ઢાંખર પડે એની જવાબદારી કોણ રહેશે? તો જે ખોદાવ્યો છે એને અમે ફોન કરીએ તો એ એવા જવાબ દે છે અમારા વડીલોને કે ભાઈ એ તો ખાડો હજી ઊંડો થવાનો છે. આવી રીતના અમને સામે વડીલોને ધાકધમકી કરે છે. અને આજે પણ ઢગો પડી ગયો છે અને અમારા છોકરાઓ આખો દી અહીંયા રમતા હોય છે, તો બે બાય સ્ત્રી લોકો છે અહીંયા ચોકી રાખીને બેઠા હોય પછાડના બિચારા. પણ દરરોજ તો સાહેબ ચોકી નહીં રાખી શકે ને. અહીંયાથી પાણીની આવક અને અમારા ગામ માથેથી પાણીની આવક, આખા ગામની પાણીની આવક અહીંયાથી છે. તો અત્યારે વરસારો થશે એટલે આ ખાડો આખો ભરાઈ જશે એટલે છોકરા રમતા હશે એની જવાબદારી કોણ લે એમ. તો અમે એ લોકોને ફોન કરીએ છીએ, વેલા ભીખા કરીને છે એને અમે ફોન કરીએ છીએ. તો એ એમ કહે છે કે આ ખાડો હજી ઊંડો થશે અને કોઈ એનો જવાબદાર લેતા નથી. અને અમે અરજી પણ કરી છે અને અમે આજે પણ એને કહીએ છીએ કે 10-15 દિવસમાં આ બંધ કરી દે આ બધું, ન કે આની જવાબદારી કોણ લેશે? અમારા સ્કૂલના છોકરા અહીંયાથી જાય છે બધા, એ જો પડી જશે તો એની જવાબદારી કોણ લેશે? એ બધું એને આજથી કહી છે 10-15 દિવસમાં અમને જો આ બંધ કરી દે સારું છે, ન કે પછી વરસાદ થશે એટલે ક્યાંથી બંધ નહીં થાય. અને તે સુધી અમે કોઈ ટાવરની ગાડી અંદર નહીં આવવા દઈએ, બીજો કોઈ સાધન અંદર આવવા નહીં દઈએ, જે સુધી અમારું આ બંધ નહીં થાય તે સુધી. અમારું નામ સોનીબેન છે, સણોસરા નામે છે. વગેરે વિચારે આ ટાવરનો ખાડો ખોદ્યો છે, ગામની મંજૂરી નથી અને ડાયરેક ખાડો ખોદ્યો છે. અમારા છોકરા અહીંયા આખોડી રમે, ગાય બધી અહીંયાથી જાય, મહિલા બધી અહીંયાથી જાય, લોટ ડરાવવા જાય, બધું અહીંયાથી જાય. તો હવે અમે કેવી રીતે એમ કરી? રસ્તા ઉપર ખાડો છે, ખાડામાં છોકરો આ તો ડગો પડી ગયો, ક્યારે છોકરું પડી જાય પાછું કોની જવાબદારી લેશે? હવે આ ખાડાને ક્યારે બુરા ત્યાં હશે ને, કે મહિલા બધી મંડાશે તો પાવડા લઈને ખાડો દાટી મૂકશે, પછી અમને કહેજો નહીં. હું પાલીબેન રબારી, ગામ મારું સણોસરા. અહીંયા ખાડો ખોદવામાં આવ્યો છે, અહીંયા કને ઢગો પડી ગયો છે. આજે ઢગો પડ્યો છે, કાલ છોકરું પડશે, એની જવાબદારી કોણ લેશે? જો ઢગો આ ખાડો નહીં દાટે તો અમે કલેક્ટર ઓફિસે જઈને બેસી જશું અને આની કારવારી સતત કરવી જ પડશે, નહીતર મેળ નહીં ખાય. અમારા આજ ઢગો પડી ગયો, કાલ છોકરાઓ પડશે, અમારા કોણ લેશે એની જવાબદારી? જેને કરાયું છે આખોડી અમે ચોકી ન કરે, અમે તો કામે હાલે છે, આખોડી ચોકી કરી શકીએ? એ લોકોને કેજો આ કરી નાખે કારવાઈ જલ્દી. વધુમાં સ્થાનિક ગ્રામજનો કહે છે કે આ ખાડો અમુક લોકો દ્વારા પોતાના અંગત સ્વાર્થ ખાતર મોબાઈલ કંપનીના ઠેકેદારો સાથે મેળામિલાપ કરી ગ્રામજનોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ખાડામાં આખલો પડી ગયો હતો, જેની જાણ ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટરને કરવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતનો પ્રત્યુત્તર મળ્યો નથી. તો ખાડો હવે પૂરી દેવા અને ગ્રામજનોની મંજૂરી લીધા વગર ખોદવું નહીં તેવું કહેતા સામે કોન્ટ્રાક્ટર દ્વારા ગ્રામજનોને દબાવી ધાકધમકી આપવામાં આવી હતી અને કહ્યું હતું કે હજુ ખાડો આનાથી મોટો ખોદવામાં આવશે. આશાસુરા રબારી બોલો છો. મારો ગામ સણોસરા, ભુજ તાલુકો. અને યા ટાવર ખુદ તાત્કાલિક ટાવર આજ ખુદ કરવા નહીં જઈએ અને ખાડો તાત્કાલિક દાટો. આમાં ભુજની મેં ટુરકી છે, એક આપણે અંજાર રહે છે, એક રહેશે આપણે આપણે કેરા, એક રહેશે ભુજ. એ ધામ ધબકી દે છે. અમારો આ ઢગો પડી ગયો, કાલે બચલા પડી જશે તો આમાં બહુ ખરાબી થશે. તાત્કાલિક બંધ થાય ખાડો. આ ટુરકી બહુ માથા પડી છે, ધામ ધબક્યું રહેશે. પહેલાં ભીખા અને આપણે નાનભાઈ
અને જરૂર એ પર હું ટાવર ખોડાવી મેં સમજાવો ટાવર ખોડાવીશ તો અમારી વેસે તાત્કાલિક એ બંધ થાય ખાડો રટાય અને હમણાં અહીંયા અંતર ઢગો પડ્યો છે અહીંયા અંતર નીચો ખાડામાં કાલે કોઈ છોકરો પડી જશે તેની જબાદી કેની તાત્કાલિક બે ડેમાં ખાડો રટાય આશરો પહેલાં પડી ગયો અમે કાઢી ઢગો પાંતર પડ્યો છે હમણાં હમણાં કોને ના કાઢશે. મારું નામ લખીબેન છે, ગામ સોણસરા. અમારે અહીંયા કને આખો દી અહીંયા કને ખાડો ખોદ્યો છે વરસારાને, બધું પાણી અહીંયાથી જાય ખાડો ભરાઈ જશે તો એની જવાબદારી કોણ લેશે? અમારા છોકરા બધા સ્કૂલે અહીંયાથી જાય, આજે આખલો પડી ગયો, કાલ કદાચ કોઈક છોકરા પડી જાય તો વરસારામાં અહીંયાથી જ બધું પાણી જાય છે, આખો ભરાઈ જશે તો એની જવાબદારી કોણ લેશે? અમારા છોકરા બધા અહીંયાથી જાય, અમારો માલ અહીંયાથી જાય, ઘેટા બકરા અમે મજૂરી માણસ મજૂરી કરીએ કે અમે ચોકી કરીએ, આની અમને બહુ તકલીફ છે. આ અમને આ ખાડો ડટાવો છે, નહીં ડટાય તો પછી અમે કલેક્ટર ઓફિસે જઈને બેસી જશું બધી મહિલાઓ. સણોસરાના ગ્રામજનો હવે ન્યાય માટે અલગ અલગ જગ્યાએ અરજી કરી રહ્યા છે. આ ખાડામાં આખલો પડી ગયો છે જે છેલ્લા બે દિવસથી ભૂખ્યો તરસ્યો છે. જો અગર આખલાની કંઈ પણ થશે તો ખાડો ખોદનાર ઠેકેદાર સામે પશુ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ પણ ગ્રામજનો મહિલા દ્વારા કરવામાં આવી છે. મારું નામ રાણીબેન છે, ગામ સણોસરા. ભાઈ આ ટાવર માટે ખાડો કર્યો છે પણ આમાં આજે ઢગો પડી છે, કાલે કોઈક બાળકો પડી જશે અને વરસાદની સિઝન છે, પાણીથી ભરાઈ જશે, બધાનું જોખમ થશે તો જલ્દીથી જલ્દી ખાડો પૂરી જાય જેને બનાવ્યો છે એ અમારી માંગ છે બધી મહિલાઓની. અમને બધાને નુકસાનકારક છે, નહીં માને તો અમે કલેક્ટર પાસે આવશું બધી બહેનો અને અહીંયા બેસી જશું અને કાલે કલેક્ટરને જવાબ આપવો પડશે અને આ ભાઈઓ જે ખાડો કરી ગયા છે એને પણ જવાબ આપવો પડશે. તો જલ્દીથી જલ્દી જે ભાઈઓ ખાડો કરી ગયા હોય એ જલ્દીથી પોતે પૂરી જાય અને અહીંયા આવે, અમને જવાબ આપે કે પૂરશે કે નહીં પૂરે એનો પણ જવાબ આપે તાત્કાલિક, નકા અમે આગળ પગલાં લઈએ ગમે તે રીતે. વધુમાં સણોસરા ગ્રામજનો મહિલા કહી રહ્યા છે કે આ ખાડો ગામના મુખ્ય રસ્તા પર ખોદી દેવામાં આવ્યું છે જેના કારણે બહુ જ તકલીફ થઈ રહી છે, તેમજ વરસાદની સિઝન પણ આવી રહી છે તો ખાડો પૂરી દેવામાં આવે નહીં તો અહીંથી વરસાદી પાણીનું ગામનું વેણ હોવાથી ખાડામાં પાણી ભરાઈ જશે તો અમારા બાળકો વૃદ્ધો વડીલોની સલામતી માટેના પ્રશ્નો પણ સામે આવે જ છે. જો પાણી ભરાઈ જશે અને કોઈ પાણીના આ ખાડામાં પડી જશે તો તેની જવાબદારી કોણ લેશે તેવી માંગ સાથે સણોસરા ગ્રામવાસીઓ અરજી કરી રહ્યા છે.